ચીખલી તાલુકાના ખુંદ ગામે એક આદિવાસી પરિવારની વહુને બે ઝાડની વચ્ચે બાંધવામાં આવેલા સેન્ટિંગ તાર ઉપર કપડાં નાખવા જતાં કરંટ લાગ્યો હતો, જેને બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ચીખલી તાલુકાના ખુંદ ગામના નાયકીવાડ ખાડામાં પોતાના ખેતરમાં આવેલ ઘરમાં આદિવાસી પરિવાર રહેતો હતો. જે પરિવારની વહુ કલ્પનાબેન શૈલેષભાઈ બચુભાઈ નાયકા પટેલ, ઉંમર વર્ષ 40, જે કપડાં ધોઈને બે ઝાડ વચ્ચે બાંધવામાં આવેલ સેન્ટિંગના તાર ઉપર કપડાં નાખવા જતા જેના ઉપર કરંટ પસાર થતો હોય, જે કલ્પનાબેનને ખબર ન રહેતા જેને જોરદાર કરંટ લાગ્યો હતો, જેને બચાવવા માટે તેના સસરા બચુભાઈ ઉર્ફે સુમનભાઈ, રવજીભાઈ નાવકા પટેલ ઉંમર વર્ષ 60 અને બચુભાઈની માતા લીલીબેન રવજીભાઈ નાયકા પટેલ ઉંમર વર્ષ 80, આ બંનેને પણ કરંટ લાગતા આ એક જ પરિવારના 3 લોકોના કરંટ લાગતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યા હતા. આ અંગેની જાણ ચીખલી પોલીસને થતાં ચીખલી પોલીસે લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ વડેરા, ZSTV, નવસારી. આજે બપોરના 11-12ના સમયગાળાની અંદર ચીખલી તાલુકાના ખુંદ ગામે કલ્પનાબેન વાઇફ ઓફ શૈલેષભાઈ બચુભાઈ નાયકા, એ પોતે પણ વિધવા છે, જે તાર ઉપર કપડાં સૂકવવા જતા એ જે તાર છે એ પોતાના ઇલેક્ટ્રિકના કનેક્શન સાથે જોઈન્ટ શોર્ટ સર્કિટ થયેલો હોય, જેના કારણે કરંટ લાગતા તેઓનું મૃત્યુ થયેલું. એને બચાવવા જતા તેમના સસરા છે બચુભાઈ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ નાયકા પટેલ, તેમજ તેમની માતા બચુભાઈની માતા એટલે કે લલીબેન વાઇફ ઓફ રવજીભાઈ નાયકા પટેલ જે છે એને બચાવવા જતા ત્રણેય લોકોને કરંટ લાગતા ત્રણેયના મૃત્યુ થયેલા. બનાવ અંગે ચીખલી પોલીસને જાણ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઠુમ્મરનાઓ જગ્યા ઉપર જઈ ત્રણેયને ત્યાંથી લાશોને સિવિલ હોસ્પિટલ ચીખલી ખાતે મોકલી રેફરલ હોસ્પિટલ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ચાલુ છે. અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. આમાં હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ બેદરકારી અન્ય કોઈ દેખીતી કોઈ બેદરકારી જણાવી આવેલ નથી, તેમ છતાં તપાસનો વિષય છે. પોસ્ટમોર્ટમ તેમજ લાશની અંતિમ વિધિ થયા બાદ એ દિશામાં તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.